બધાને મજા માં ને? હજુ આપણે 11મા ધોરણમાં પાઠ છે 8મો, બુરાઈના દ્વાર પરથી પાઠ આપણે શરૂ કર્યો હતો. ઝવેરચંદ મેઘાણી એના લેખક છે, અને તમને ખ્યાલ છે કે બુરાઈના દ્વાર પરથી છે એ પાઠનો પ્રકાર છે નવલિકા. નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. અને ઝવેરચંદ મેઘાણી છે એમનું ઘણા બધા ગ્રંથો છે, ખૂબ જ પ્રચલિત છે. એની પણ આપણે અગાઉ વાત કરી હતી કે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બારવટીઓ, ત્યાર પછી હાલરડા, એ ઘણા બધા છે એ ઝવેરચંદ મેઘાણીના ખૂબ જ પ્રખ્યાત છે. તો એમાંનું આપણું જે છે બુરાઈના દ્વાર પરથી, બુરાઈના દ્વાર પરથી પાઠ જે છે આપણો, એની અંદર ખરેખર આપણે વાત કરીએ છીએ જમન અને જમકુની. ખ્યાલ છે ને કે ભૂલાઈ ગયું? જો બુરાઈના દ્વાર પરથી પાઠની અંદર આપણે જમન અને જમકુ જે ચીભડા વેચે છે એની વાત કરતા હતા, કે પોતે એ તળાવની અંદર વાડા રાખી અને ચીભડા છે એનો ઉછેર કરે છે, અને પોતે કઈ રીતના મહેનત કરી અને એ ચીભડા છે એની ખેતી કરે છે, અને પછી તે વેચવા માટે બીજે ગામ જાય છે. બે દિવસના રોટલા લઈને ગયા હોય તો 4 દિવસ થઈ જાય છે, એ બધી વાત આપણે કરી હતી. હવે આગળનો પાઠ જ્યાંથી બાકી હતો ત્યાંથી આપણે ફરી વાર શરૂ કરીએ. હવે જો આપણે જોયું હતું કે જમન અને જમકુ બંને બેઠા છે, તે ખેસધારી પુરુષ છે તેની પાસે આવે છે અને કહે છે કે મારે ઘરે કાલ સાંજે જાન આવવાની છે, તો જાનને, જાનના માણસોને ચીભડાનું શાક છે એ ખવડાવવાનું છે, તો આ બધા ચીભડા છે એનો ભાવ તું યોગ્ય કરી દે તો હું આ બધા ચીભડા લઈ લઉં. તો જમન અને જમકુ શું કહે છે કે તમે કહો એ ભાવમાં અમે દઈએ તો મુર્ગા પણ ન થાય, અને આની ખેતી કરવામાં અમારા કેડના મકોડા રહી ગયા છે. એટલે ખરેખર ખૂબ જ મહેનત પડી છે, એને પાણી પીવડાવવામાં, બધી રીતના એનો ઉછેર કરવામાં, ધ્યાન રાખવામાં, બધું. એટલે એ ભાવમાં તો અમે દઈ શકીએ નહીં. એટલે ખરેખર આ વાત જ્યારે કરે છે તો એ તો ઠીક, મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે છે. રૂના સટ્ટા રમનાર વેપારીએ જમકુને ભોઠી પાડી, લે એક વાત કર એટલે હું આખી ફાટ પર લઈ લઉં, મારે ઘેરે જાન આવવાની છે. આપણે વાત કરી હતી ગયા લેક્ચરની અંદર, બરાબર છે? ત્યાર પછી જુઓ કે જમકુ છે એ ભાવમાં પોસાય તેમ નથી, એટલે એને ના પાડી દે છે. છતાં ત્યાર પછી જુઓ કે વેપારી ભાઈ છે એ હાટડે હાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એકોએકની પાસે ફરે છે. એ આપણે જોયું હતું કે ઘણા બધા એવા ચીપડા વેચનાર જે છે બધાની પાસે ફરે છે, પરંતુ વારંવાર એની ટાપ એટલે કે નજર આ મજૂર બેલડીની ફાટ ઉપર મંડાય છે. કે વારંવાર એની નજર છે એનું ધ્યાન તો આજે જમન અને જમકુ ચીપડા લઈને બેઠા છે એની ઉપર જ એનું ધ્યાન જાય છે, કારણ કે એના ચીપડા છે એ સારા છે અને કોઈ પણ રીતે એને લેવા માગે છે. એટલે કદાચ એ પુરુષને એમ થાય છે કે થોડોક અહીંયાથી આગળ ચાલુ ને આ ભાવમાં કદાચ આ લોકોને પોસાય તો આપી દે તો મને સાદ કરે. આપણે પણ એવું ઘણી વખત બજારમાં જઈએ ત્યારે કરતા હોઈએ છીએ. ત્યાર પછી શું કહે છે, જમન અને જમકુના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે કે એક વલોણું ચાલવા લાગ્યું. જેમ દહીંની અંદર વલોણું મૂકીએ અને છાસ બનાવવા માટે આપણે જે મહેનત કરીએ, એવું વિચારનું વલોણું છે એ ખરેખર જમન અને જમકુના અંતરમાં એટલે કે હૃદયમાં ચાલવા માંડ્યું. શું કે એ વેપારીઓની વિદ્યા જ અવળચંડી. શું કહે છે કે એ વેપારીઓની વિદ્યા જ અવળચંડી. બાપ દીકરાને પહેલું શાસ્ત્ર જ એ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાને છેતરે એ ચડિયા. તો શું કહે છે કે વેપારી લોકો છે એની જે માનસિકતા હોય છે એ જેવી હોય છે. કેવી? કે બાપ છે એ દીકરાને પહેલું શાસ્ત્ર ભણાવે, કયું? તો આગલા પાસેથી કસીને લેવું, કે જેની પાસેથી તમે ખરીદી કરતા હોય ખરેખર ખૂબ જ
ભાવ છે એ ઓછા કરીને, મહેનત કરીને એની પાસેથી એ કસીને, એટલે ઓછામાં ઓછા ભાવે છે એ ખરીદવું. વેપારી લોકો હોય એની ટેવ હોય કે ઓછામાં ઓછા ભાવે ખરીદવું અને સામાન્ય છેતરે એ ચડિયાતો, અને જ્યારે વેચે ત્યારે ગ્રાહકને વધારે ભાવે આપે, એટલે કે છેતરે એ જ વેપારી છે એ ચડિયાતો એ બજારની અંદર કમાણી કરે. આ એવી વાત થાય છે ત્યાં એક બાઈ રૂમાલ લઈને આવી ઊભી રહી, લાવી બે બંને જણા વાત કરતા હતા, ત્યાં એક બાઈ આવી અને રૂમાલ લઈને ઊભી રહી. શું કીધું એણે? હાથ પગ અને ડોકમાં હેમના દાગીના, હેમ એટલે સોનું, શબ્દાર્થ પૂછાય છે યાદ રાખજો, સોમ સમાનાર્થી શબ્દ, કે હાથ પગ અને ડોકમાં હેમના દાગીના, હાથમાં પગમાં અને ડોકમાં સોનીના સોનાના ઘરેણા પહેર્યા હતા, દાગીના એટલે કે ઘરેણા પહેર્યા હતા, પગમાં ચપ્પલની જોડી છે, એ સરસ મજાના ચપ્પલ પહેરે, ચપ્પલ જોડીમાં જ હોય પણ છતાં લખી છે કે ઝીણો સુંદર સાડલો, સાડી છે એ પણ ખૂબ જ સરસ પહેરેલી ઝીણી, નાનીશી કોથળીમાં પૈસા ઠીક ઠીક છે, થેલી છે કે પૈસા ઠીક ઠીક છે. પછી એને પૂછ્યું કેમ દે છે ચીભડા? ત્યારે જમન અને જમકુ બેઠા હતા, એણે શું કીધું કે બે પૈસાના શેર છે બોન. અરે એવું તે હોય, તમે મજૂર તો હવે લૂંટવા બેઠા, લે જોખ એક શેર, મારે મંદિર જવાનું મોડું થાય છે. એમ શેની જોખ છ? જો કડી ચડી ગઈ છે ત્રાજવાની ને નમતું જોખ બરાબર છોકરા ફોસલાઓમાં. મમ્મીની કે બાની સાથે જજો શાક માર્કેટમાં, એટલે ખ્યાલ પડે બરાબર, શાકભાજી ખરીદતા હોય, ક્યારેક અમુક બીજી વસ્તુઓ પણ ખરીદવા જતા હોય છે તો આવી વાત છે એ કરતા હોય છે કે તારું ત્રાજવું છે બરાબર નથી, સરખી કડી છે વ્યવસ્થિત કર, નતર અમારે ઓછું આવશે. તો અહીંયા કહે છે કે છોકરા ફોસલાઓમાં, ત્રાજવાની કડી છે એ બરાબર કર અને જોખ છે એ બરાબર કર. ત્યારે શું કહે છે? લ્યો બોન આ નમતું, કહીને જમકુએ દોઢ શેરથી ઝાઝેરો માલ જોખી આપ્યો. લેવાનું હતું કેટલું? એક શેર, છતાં પણ એને થોડુંક વધારે છે નાખ્યું અને દોઢ શેરથી વધારે માલ છે એટલે ટૂંકમાં ચીભડા છે એ નમતા આપ્યા. હવે તો ઇલેક્ટ્રિક કાટ આવી ગયા છે એટલે ખબર પડી જાય કે કેટલું નમતું જાય છે બરાબર, એક ગ્રામ પણ વધારે હોય તો પણ એમાં આવી જાય. ત્યાર પછી જુઓ, હવે એક ચીર દે આ પાકા જીભડામાંથી. શેઠાણીએ એક કાપેલ જીભડા ઉપર બળબણતી માખો ઉડાડીને એમાંથી એક ચીર માંગી. જો ખરેખરાની અંદર કેવો ભાવાર્થ છે જુઓ, કે હવે એક ચીર દે આ પાકા જીભડામાંથી. શેઠાણીએ એક કાપેલ જીભડા ઉપર બળબણતી માખે ઉડાડીને એમાંથી ચીર માંગી. હવે બળબણતી શબ્દ છે એ રવાનુકારી શબ્દ છે, તમે અગાઉ નવમા ધોરણમાં ભણી ગયા છો અને અગાઉ ગ્રામરમાં પણ ગમે ત્યારે પૂછાય છે, બણબણતી ધોમ ધખતો, રવાનુકાર એટલે રવ અવાજ કરતો જે શબ્દ હોય ને આપણે રવાનુકારી શબ્દ કરીએ છીએ, તો બણબણતી શબ્દ છે એ રવાનુકારી શબ્દ છે. બણબણતી જોયું છે તમે, ચીભડા હોય એવા પાકા અથવા એવી ગળી વસ્તુ હોય, ગળી હોય એની ઉપર ખૂબ જ માખીઓ બેઠેલી હોય અઢળક કુટુંબ સાથે, એને આપણે શું કહીએ છીએ? બણબણતી માખીઓ છે ઉડાડી અને કીધું કામાંથી એક ચીર આપ. હવે જો ખાસ યાદ રાખજો કે અહીંયા ચીર શબ્દ છે તો દીર્ઘ ચીર છે, દીર્ઘ ચીર એટલે ચીપડામાંથી એક કાપેલી ચીર, હસ્વ ચીર હોય તો એનો અર્થ થાય છે વસ્ત્ર. અને એકાથી શબ્દો તમને પૂછાય છે, શબ્દ એક હોય પણ એના અર્થ છે અલગ હોય, એટલે હસ્વ ચીર હોય તો એનો અર્થ થાય છે વસ્ત્ર, અહીંયા દીર્ઘ ચીર છે એટલે એનો અર્થ થાય છે જે ચીપડાની ચીર હોય તે. હા હજી પાછી ચીર બોલ, શું કહે છે જમકુ? કે તમને શેર ચીભડા લેવા હતા એમાં તો મેં નમતું જોખ્યું અને હજી પાછી ચીર આપું? હાસ તો મફત ક્યાં દે છો, મારો છોકરો ઘેર જતા જ માગે ખબર છે. શું કહે છે? કે મફત ક્યાં દે છો, મેં શેર ચીભડાના પૈસા આપ્યા છે અને ઘેર જતા જ મારો છોકરો માગે. પણ બોન જમકુને એ અકેક પલકે પોતાનો મહેનતે ઉછરેલ વાડો, મથી મથીને ગાળેલ કુટીઓ અને માટલે માટલે સારીને 3 મહિના સુધી લાગ લગાટ પાયેલ પાણી સાંભળી આવતા
શિયાળવા અને હરાયા ઢોર હાંકી હાંકી ઉજાગરા તાણેલા. ખરેખર શેરને ઉપર શેર ચીપડા લેવા હતા એમાં પણ એને ઘણું બધું જો વધારે ચોખીને આપ્યું, છતાં પણ ઓલી સ્ત્રીએ જ્યારે એક ચીર પાકેલા ચીપડામાંથી માગી ત્યારે ખરેખર જમકુને એમ થાય છે કે પોતાના હૃદયમાંથી એણે ખરેખર એક કટકો માગી લીધો એવું એને લાગે છે કે આટલું બધું નમતું આપવું, છતાં પણ ગ્રાહક તો જુઓ, આ પૈસાદાર માણસો તો જુઓ, ખરેખર આપણી તો કઈ જાતની કોઈ કદર જ નથી કે કેમ મહેનત કરીને આ બધું ઉગાડતા હશે એને, અને 2 રૂપિયામાં એનું તો શું એવું લૂંટાઈ જતું હશે કે 2 રૂપિયા કરકસર કરવા બેઠા છે. જ્યારે એ સ્ત્રીએ એ ચીર માગી તે ખરેખર જમકું છે એને પોતાની મહેનત યાદ આવી કે કેવી મહેનતથી ચીબડા ઉગાડ્યા છે અને મફતના ભાવમાં લઈ જાય છે એક એક પલકે. એટલે કે એક એક સમયે ખરેખર એને પોતાની મહેનતે એ ઉછેરેલો વાડો એટલે જ્યાં ચીપડા વાવતા હોય એ જગ્યા અને મથી મથીને ગાળેલ કુટીઓ એટલે કે કૂવો, પોતે ખૂબ મહેનત કરીને જે કૂવો ગાળ્યો હતો એ, કારણ કે કૂવો ગાળીને એમાંથી પાણી માટલા છે દ્વારા માટલે સારીને એટલે કે માટલા દ્વારા પાણી છે એ લાવીને આજે વાડો ઉછેર્યો હતો એટલે ચીપડાને પાણી પાયું હતું એની વાત છે અહીંયા. 3 મહિના સુધી લાગ લગાટ શબ્દ આવ્યો એટલે એક ધારી જે છે એ મહેનત કરી હતી એની વાત છે અહીંયા. લાગ લગાટ પાયેલ પાણી સાંભળી આવ્યું, 3 મહિના સુધી એક ધારું એણે માટલે સારી અને પાણી જે પાયું અને ચીપડા છે એનો ઉછેર કર્યો એને યાદ આવી ગયું. શિયાળવા અને હરાયા ઢોર હાંકી હાંકી ઉજાગરા તાણેલા. શિયાળવા અને હરાયા ઢોર જે કોઈ જેના કોઈ માલિક ન હોય જે રખડતા ઢોર હોય તે, ને શિયાળ કે ખરેખર જે આ ચીપડાના પાકને નુકસાન પહોંચાડવા માટે વારી ઘડી આવતા હોય એ, તો એને દૂર કરવા માટે ઘણા બધા ઉજાગરા કરેલા. લાવ ચીર દે છો ને નીકર આલે તારું ચીપડું પાછું. શું કહે છે? પાકા ચીપડામાંથી એક ચીર દે ને તારે આલે તારું ચીપડું પાછું, મારે નથી લેવું. ચીર દેવી પડી કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ એના અંતઃકરણમાં થયું. શું કહે છે? કે ચીર દેવી પડી કારણ કે 5 શેર ચીપડું લીધું તે પણ પાછું દઈ જાય તો શું કરવું, એટલે કે કેમ જાણે કે પોતાના કલેજામાંથી એટલે હૃદયમાંથી એક કટકો કાપીને આપ્યો હોય એવું દર્દ ખરેખર એના અંતઃકરણમાં એના હૃદયમાં ત્યારે થયું. આવા જીવ શે થઈ જતા હશે આ પૈસાવાળાના? શું ચમકો વિચાર કરે છે કે પૈસાવાળા છે તો અમુક પૈસામાં એનું કંઈ લૂંટાઈ નહીં જાય, એટલે કે છે આવા જીવ કેમ હશે, પૈસાવાળાના આવા જીવ કેમ હશે? માટે જ આપણે નિર્ધન રહ્યા સારા, નિર્ધન એટલે કે ધન વગરના. ચમકો શું કહે છે? એની કરતાં આપણે નિર્ધન ધન વગરના સારા, હૃદયને વિશાળ કે ચીપડું એને શેર લેવું હતું તો એમાં પણ નમતું દીધું અને એને શું કર્યું, નમતું દીધું છતાં પણ પાછી એક ચીર માગી. ત્યાર પછી કહે છે ના ના મને તો દાજ ચડે છે કોક વાર. શું વિચાર કરે છે ચમકુ? કે મને તો કોક વાર દાજ ચડે છે કે ખરેખર પૈસાવાળા આવા શું હતા હશે. દાજ ન ચડાવીએ ડાયા, પારકો પરદેશ છે આપણે રિયા મજૂર, કાંક થાય તો સપાઈને આપણા જ વાંકની ગંધ આવે. ના ના મને દાજ ચડે છે કોકવાર, જમન છે એ આ વાક્ય બોલે છે. તો જમકુ શું કહે છે? દાજ ન ચડાવીએ કે આવા માણસો તો ગ્રાહકો તો આવા બધા હોય, આપણે કંઈ દાજ ન ચડાવાય એની ઉપર. પારકો પરદેશ છે એટલે બીજા શહેરની અંદર આપણે છે ગામડાની અંદર એ જ્યારે વેપાર કરતા હોઈએ છીએ ત્યારે આવી દાજ ન કરાય, અને કદાચ કોકવાર કંઈક માથાકૂટ થઈ ગઈ તો સપાઈ એટલે કે સિપાહી પોલીસવાળા જે હોય છે તે, કે એને જો આપણા વાંકની ગંધ આવી ગઈ તો ખરેખર મુસીબત થઈ જાય, અને વાંક તો આપણો જ આવે કે ક્યારેક કંઈક વાંધો પડ્યો ગ્રાહકની સાથે બોલાચાલી થઈ ગઈ તો પૈસાવાળાનું કાંઈ લૂંટાઈ ન જાય, વાંક આપણો જ આવે.
એટલે માથાકૂટ ખોટી કરાય નહીં. તેટલામાં તો પિયુ, પેલી પેસેન્જરમાં આવજો નું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક ગીત ગાતો ગાતો બંકડો પોલીસ આવ્યો અને એક ચીભડું લઈ કશી ચર્ચા માથાકૂટ કે લપછપ કર્યા વગર મલપતી ચાલે ચાલ્યો ગયો. ચીભડા ઉપર આંગળીઓથી તાલ દેતો એ નવું કવાલી ગીત ગાતો ગયો. જમન અને ઝમકુ એકબીજા સામે જોઈ રહ્યા. બાઈ તો ઝેર પી ગઈ હતી. હસીને બોલી, આ એક તાલ છે ને, તને ઓળખે છે? ધણીની આંખોમાં ઠપકો હતો. તમારું તે ફટકી ગયું છે કે શું? ચાર પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય તોય તું દાંત કાઢે છે? કેમ જાણે તારા પિયરનો સગો હોય. હવે વાત જાતિ કરો ને. બાઈએ ધણીના વાસામાં હાથ ફેરવ્યો. જોને, તમારા લુગડા એક મહિનામાં મેલા દાટ થઈ ગયા છે. આજ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દે, ત્યાં ખારો પાટ છે. તે સંધાય લુગડા ત્યાં ઘસી ભૂસી ચોળી હડમાનની કુઈએ રૂપાળા ધમધમાવી નાખું. હાલો મારો વાલો કરું, હવે એકાદ લલકારો કરો છો. માનસિકતા જુઓ. જો બધા પોલીસવાળા સારા જ હોય છે, પણ અમુક એવા હોય કે જે ખરેખર શાકભાજીવાળા હોય કે ફ્રૂટવાળા હોય, તેની પાસે પણ પોતાની ધાકધમકી છે, ચલાવતા હોય છે. એટલે બધાની વાત થતી નથી અહીંયા, પણ અમુકની વાત છે. તો પૂછવું પણ નહીં. અને જ્યાં જમન અમુક ઝમકું બેઠા હતા ત્યાંથી એક ચીપડું લઈને સીધા હાલતા જ થઈ ગયા. એટલે ખરેખર જમન કહે છે ઝમકુને કે તારા કોઈ સગા થાય છે? એટલે ઝમકુ ગુસ્સે થઈને શું કહે છે કે તમારું તો ફટકી ગયું છે કે શું? કે ચાર પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થયો અને તોય તું દાંત કાઢે છો? ઝમકુને કહે છે, કેમ જાણે તારા પિયરનો સગો હોય. ઝમકુ તો એના પોલીસવાળાની માનસિકતા ઉપર હસતી હતી કટાક્ષમાં. હવે વાત જાતિ કરો ને. ઝમકુ છે એ જમનને વારી ઘડીએ કીધા કરે છે કે ભાઈ તમારે એટલો બધો ગુસ્સો કરવો નહીં. અને ચાલો હવે પાછું એની ચાનક ચડાવે છે કે એકાદ લલકારો કરો તો જેટલા જીભડા વીધા છે એટલા બધાએ ખાલી થઈ જાય અને મારા બાપાને ત્યાં આપણે જતા રહીએ અને ત્યાં ખારો પાટ છે. હવે ખારો પાટ એટલે શું? ત્યાં ખારો પાટ છે. તે સંધાય લુગડા ત્યાં ઘસી ભૂસી ચોળી હડમાનની કુઈએ રૂપાળા ધમધમાવી નાખું. કે ત્યાં મારા પિયરમાં એ કપડાં પાણી ઘણું બધું છે તો ત્યાં છે એ જઈ અને તમારા કપડાં છે એ ખરેખરા હું તમને ધોઈ દઈશ. અને હડમાનની કુઈ એટલે હનુમાનનો કૂવો ઓળખાતો હોય છે, ત્યાં જઈ અને રૂપાળા ધમધમાવી નાખું. એટલે તમે પણ ત્યાં નાહી ધોઈ લેજો. અને ચાનક ચડાવે છે કે હાલો મારો વાલો કરો, એકાદ લલકારો કરો છો અને ચીભડા છે આપણે આ વેચી કાઢીએ. ધણીના કલેજાની કળ જાણે કે આ સુંવાળા વચનો વળી ઉતરી ગઈ. માતાના સમ મને શરમ આવે છે. શું કહે છે એનો પતિ એટલે કે જમન? ધણીના કલેજાની કળ જાણે કે આ સુંવાળા વચનો વડે ઉતરી ગઈ. એટલે ખરેખર જમન જે છે એ અહીંયા રૂઢિપ્રયોગ છે, કલેજાની કળ ઉતરી જવી એનો અર્થ થાય છે હૃદયમાં થયેલ દુઃખ એ શાંત થવું. એટલે ખરેખર જ્યારે ઝમકુએ આવા વેણ ઉચ્ચાર્યા ત્યારે ખરેખર જમનના હૃદયમાં જે દુઃખ હતું, શું દુઃખ હતું? ઓલો પોલીસવાળો ચીપડો લઈ ગયો, ત્યાર પછી પેલી બાઈ છે એણે પણ વધારેની ચીર માગી, આ બધું જે દુઃખ હતું ખરેખર પોતે એ ઝમકુનો પતિ હોવા છતાં એ પોતાની જવાબદારી છે નિભાવવામાં અસક્ષમ રહેતો હતો. એટલે ખરેખર
એના લીધે એને દુઃખ હતું, પરંતુ જમકુ જે છે વારી ઘડીએ પોતાના પતિને ચાનક ચડાવી દીધી, એના લીધે ખરેખર એના હૃદયમાં થયેલ દુઃખ છે થોડું ઘણું શાંત થઈ ગયું. ત્યાર પછી કહે છે કે માતાના સમ મને શરમ આવે છે. શું કહે છે કે આ જીભડા માટે કે મેવા લઈ જાઓ, મધ જેવા મીઠા આ કૂપા લઈ જાઓ, એવું બધું અવાજ કરતા છે, મને શરમ આવે છે એમ કહે છે. હેઠ્ય નાની વહુ એને ઠપકો આપતા, મીઠો ઠપકો આપતા કહે છે કે નાની વહુની જેવું શું કામ કરે છે. કહીને કોમળ કંઠે જમકુએ સૂર રેડ્યા, કારણ કે પછી જમકુને ખબર પડી ગઈ આ ભાવ કાંઈ કરશે નહીં અને જીભડા વેચે તો જલ્દી એ બંને જણા છે એ ગામડે પહોંચે. એટલે જમકુ જે છે એ પોતાના સૂર પોતાના અવાજ વડે છે એ ચીભડા લેવા માટે ગ્રાહકોને આકર્ષવા માંડી કે આ શરબતના કૂપા લઈ જાઓ, આ દૂધિયા માલ લઈ જાઓ, એ રીતના છે અવાજ કરવા લાગી. કે સાંજ નમતી હતી, હવે ધીમે ધીમે અંધારું થતું હતું. વરવહુના ચહેરા ઉપર પરિશ્રમના કેસુડા જાણે રંગ ઢોળતા હતા. પરિશ્રમના કેસુડા, પરિશ્રમ એટલે કે મહેનત, કેસુડો જાણે કેસુડાનું ઝાડ છે એ પૂર્ણપણે ખીલ્યું હોય ઉતાસણીના સમયે, ત્યારે તમને ખબર જ છે કે કેવું મનોહર લાગતું હોય. તો એ કહે છે કે પરિશ્રમના કેસુડા જાણે રંગ ઢોળતા હતા, કે બંનેના મુખ ઉપર એ મહેનતનો થાક છે એ અનુભવાતો હતો. આથમની દિશાના માળી સૂરજે શિમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાનું કેસરિયા વન ખડા કર્યા હતા. જો ફરીવાર આ વાક્ય જોઈએ કે આથમણી દિશાના માળી સૂરજે શિમાળા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા. વાદળોમાં રમતી વગડાવ છોકરીઓ એ વન ફૂલને વેડતી હતી. શબ્દ છે અહીંયા વેડતી હતી એટલે કે વીણતી હતી. વગડાવ, વગડાવ શબ્દનો અર્થ થાય છે જંગલની, અને વેડતી હતી એટલે તોડતી હતી અથવા વીણતી હતી. ખડા કરવા એટલે કે ઊભા કરવા. જો ફરીવાર આપણે આખો શબ્દ વાક્ય છે એ જ સમજીએ. આથમણી દિશાના માળી, સૂર્ય કઈ દિશામાં ઉગે? ઉગમની દિશામાં. અહીંયા શું કહે છે? આથમણી દિશામાં. આથમણી દિશામાં સૂરજ છે એ શું થાય? અસ્ત થાય. અત્યારે હવે કેવો સમય થઈ ગયો છે? આપણે પાઠની અંદર જમકુને જમવન છે, ચીપડા વેચવા બેઠા છે, ત્યાં અંધારું થવા આવ્યું છે. એટલે કે આથમણી દિશાના માળી સૂરજે, એટલે અત્યારે સૂરજ છે આથમણી દિશામાં અસ્ત થઈ રહ્યો છે. ત્યારે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા. એટલે ખરેખર વાતાવરણ છે એ એકદમ સોનેરી થઈ ગયું હતું. સાંજના સમયની વાત છે અહીંયા. અને ત્યારે વાદળોમાં રમતી વગડાવ છોકરીઓએ વન ફૂલને વેડતી હતી. એટલે સાંજના સમયે જુઓ તમે, વાદળા છે એ છૂટક છૂટક, એકદમ ઘણીવાર સંધ્યા ફૂલી હોય ત્યારે વાદળા છે એકદમ કેસરી કલરના થતા લાગતા હોય, એટલે અહીંયા કહે છે કે કેસુડાના ફૂલ જેવા. અને જાણે કે છોકરીઓ હોય એ એ ફૂલને વીણતી હોય એવું ખરેખર વાતાવરણ છે એ સાંજનું થઈ ચૂક્યું હતું. સાંજે આપણે જાય ત્યારે ચારે દિવસના પૈસા તમારી પાઘડીના માયલી કોરના એક આંટામાં બાંધી લેજો હો, રસ્તે કાઠીનું ગામ છે. તો જો આખો નવો ટોપિક શરૂ થાય છે કે ચીભડા થોડા ઘણા બાકી છે હવે એટલે વેચાય છે, એટલે આજે સાંજે ને સાંજે આપણે નીકળી જવાનું છે, અને પૈસા જે ચીભડાના છે એ તમારા પાઘડી, પાઘડી જે છે એની કોરની અંદર, ગાંઠવાળીની અંદર રાખી દેજો, કારણ કે આપણે જઈએ ત્યારે રસ્તામાં કાઠીનું ગામ છે, કંઈ કહેવાય નહીં, ચોર લૂંટારાનો પણ ભય રહે છે. માયલી એટલે અંદરની, સમજાઈ ગયું? શું કહે છે? સાંજે આપણે જઈએ ત્યારે ચારે દિવસના પૈસા તમારી પાઘડીના માયલી કોરના એક આંટામાં બાંધી લેજો હો, રસ્તે કાઠીનું ગામ છે. પણ એ તો પાઘડીના, પાઘડી નહીં પડાવી લે, રાતા મધરાશિયાની પાઘડી કાંઈ કાઠી એમ મૂકી દેશે. શું કહે છે? મદ્રાસિયાની પાઘડી એટલે કે મદ્રાસનું કાપડનું માથા બંધણું એવો અર્થ થાય છે. મદ્રાસિયાની પાઘડી એટલે કે મદ્રાસના કાપડનું માથા બંધણું કાંઠે એમ નહીં મૂકે, એટલે કે કાંઠે એમ કંઈ જવા દેશે આપણને? પાઘડીએ તો પડાવી લેશે ને,
તો એમ કે છો કે પૈસા એને જડે નહીં એટલે એ પાઘડીના છેડામાં બાંધી લેજો, પરંતુ એ લોકો કાંઈ પાઘડી થોડી જતી કરશે, એ પણ લઈ લેશે ને. ત્યાર પછી જુઓ શું કહે છે. ઠીક ત્યારે હું મારે કેળે બાંધી લઈશ. શું કહે છે જમકુ કે ઠીક ત્યારે એવું તમને લાગતું હોય તો હું મારે કેળે પૈસા બાંધી લઈશ. બકરીને હાંકતા હાંકતા ફરીથી બાઈએ લલકાર કર્યો, એ આ ઘીના ગુડલા લઈ જાઓ. કેમ કર્યા જીભડા, કોઈ પૂછતું પૂછતું આવ્યું કે આ જીભડાનો શું ભાવ છે. જવાબની રાહ પણ જોયા વગર એક જુવાન નીચે બેસીને કહે છે, અધમણ જોખો સુમનલાલ, પેલા ખેસધારી વેપારી સામેની એક ખોજાની દુકાને ઊભા હતા, તેણે સુમનલાલને હાથની ઇશારત કરીને બોલાવી લીધા ને કહ્યું, ઉતાવળ કરો માં, એ છે પરગામના, આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે, એવા થાકેલા છે, તમે થોડી વાર થોભી જાઓ, આનાના ત્રણ શેર લેખે આખો એ લોટ આપણે ઉપાડીને પછી વહેંચી લેશું. માનસિકતા જુઓ શું કહે છે. ઓલા પેલા ખેસધારી પુરુષ જે આપણે પહેલાં જોયા હતા એ હજી વાટ જોઈને જ ઊભા છે. શેની દુકાને સામે એક વેપારી ખોજાની દુકાન હતી ત્યાં જ ઊભા છે કે આ બે જણા થાકે અને પોતાને એમ કે ઘાલ્યો હવા તમે જે કયો છે એ ભાવમાં લઈ જાઓ, અમારે પણ ગામ જવું છે. ભાઈ થાક્યા છે. એટલે જે બીજો યુવાન છે એ ચીભડા લેવા આવ્યો તો એણે કેમ દીધા ચીભડા, એટલે હજી જમકું જવાબ દે એ પહેલાં તો એણે શું કીધું કે લ્યો અધમણ જોખી દો. અધમણ એટલે કેટલા થાય, મણ એટલે 20 કિલો, અધમણ એટલે 10 કિલો, કેટલા જોખી દો. તો શું કહે છે સુમનલાલ છે, સુમનલાલ પેલા ખેસધારી વેપારી સામેની એક ખોજાની દુકાને જ ઊભા હતા, આ સુમનલાલને હાથની ઇશારત કરીને બોલાવી લીધા ને કહ્યું, ઉતાવળ કરો માં, જે પેલા ખેસધારી યુવાન આપણે પુરુષ જેના જાન જમાડવી હતી ચીભડાના શાકથી એની, એ હજી ઊભા જ છે વાટ જોઈને, કે એને ખ્યાલ આવી ગયો હતો કે આ લોકોને હવે થાક્યા છે અને ખરેખર જવાનું છે, તો મુર્ગા ભાવમાં પણ આપીને ખોટ ખાઈને પણ આપીને જશે. એટલે સુમનલાલ છે એને બોલાવી લે છે અને કહે છે કે આ તો થાક્યા છે, થોડીક વાર ખમો, હમણાં મુળગા ભાવમાં દઈ દઈશ અને આપણે અડધ અડધા વેચી લેશું. જમન જોમકુએ સમજી લીધું, આપણું ઘરાક ટાળ્યું ઓલે શેઠીએ. શું કહે છે જમન જમકુ વિચાર કરે છે કે આપણું આ ઘરાક છે ખરેખર એ આપણા ચીપડા લઈ જાત અને બે પૈસા આપણને મળે તો ખરેખર એને પણ એને ટાળ્યું. ત્યાર પછી જુઓ કે મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે મનમાં. જમનના ધમધમતા મગજમાંથી જાણે 10 કલ્પનાના માનવી અકેક ડાંગ લઈને દોડે છે અને વેપારીના ઉપર તૂટી પડે છે. મનની વાત છે, એ સાચે નથી જતો, પણ શું કહે છે ખોજો. ખોજો એટલે હિન્દુમાંથી મુસલમાન બનેનો પુરુષ, ઈશારત એટલે શાનમાં ઈશારો કરીને, અધમણ એટલે અડધો મણ. હવે જુઓ ત્યાર પછી લોટનો અર્થ થાય છે જથ્થો, એ આપણે જોયું. ત્યાર પછી મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે મનમાં. જમનના ધમધમતા મગજમાંથી જાણે 10 કલ્પનાના માનવી એક ડાંગ લઈને દોડે છે. ડાંગ એટલે લાકડી છે, મજબૂત લાકડી હોય છે તે ડાંગની, અને વેપારીની ઉપર તૂટી પડે છે મનથી, કે ખરેખર આપણા ચીભડા લેવા માટે ખરીદી માટે ગ્રાહક આવે છે અને ઓલા વેપારીએ ખરેખર એ ગ્રાહકને તોડી પાડ્યું એટલે કે એને ખરીદવા દીધા નહીં. એટલે મનથી જમકુ અને જમન જે છે એના એના મનથી વિચાર કરે છે કે મારા મનમાંથી ખરેખર ધમધમતો એવો ગુસ્સો નીકળે છે અને એવી ગુસ્સાની ડાંગ વળે વેપારી ઉપર ગુસ્સો છે મારો ખરેખર તૂટી પડે છે. સુમનલાલ શરમે શરમે થોડી વાર ઊભા થઈ રહ્યા. એના સલાહકાર ખેસધારી ભાઈ
જમન જમકુ સામે જોઈ હસવા લાગ્યા, પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી. શું કહે છે કે સુમનલાલ છે એ જ્યારે લખેસધારી પુરુષ છે એને કહ્યું ત્યારે થોડીક વાર ઊભા રહ્યા, છતાં પણ એ સલાહકાર ખેસધારી ભાઈ જમન અને જમકુ સામે જોઈ હસવા લાગ્યા, પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી. કારણ કે સુમનલાલને ચીભડા ખરીદવા એટલે એની અધીરાઈ જે છે એ ખરેખર ઉતાવળ એ દેખાવા લાગી. વારંવાર એની નજર પોતાની કાંડા ઘડિયાળના કાંટા ઉપર પડવા લાગી. એટલે કે સુમનલાલની વાત છે, સુમનલાલ સારો માણસ હતો, એની કાંડા ઘડિયાળ ઉપર એ વારઘડીએ જોઈ રહ્યા હતા કે મારે હવે અહીંયા વધારે રોકાવા જેવું છે નહીં, ફટાફટ ચીભડા લઈને ઘર ભેગા થવું છે. ખેસધારી ભાઈએ એને 5-10 મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડ્યું કે થોડોક સમય જવા દઈએ તો આ બે જમન અને જમકુ છે એને ગામ જવું છે તો કદાચ સામે ઉભા રહે અને થોડાક સમય એ પણ માની જાય ને ચીભડા દઈને જતા રહે. એટલે 5-10 મિનિટ કઢાવવા માટે થઈને આટલા બધા પ્રશ્ન પૂછે અને વાતચીત આગળ ચલાવી કે 10 મિનિટ વહી છે. શું પૂછ્યું? કોલેજમાં પાછા ક્યારે આવવાનો છો? કેટલામો નંબર રાખો છો? હવે LLB થવાને કેટલા વર્ષ બાકી છે? વિલાયત જશો ને કે ગાંધી મહાત્મામાં ભળશો? એટલે બધા પ્રશ્નોને એવું પૂછ્યું એટલે એમ કેટલો સમય જતો રહે તો રેઢા જમન અને જમકુ ચીભડા દઈને વ્યાજે ઓછા ભાવમાં જે થાય તે ખરું એવા ટૂંકા જવાબથી પતાવીને સુમનલાલ પાછો એ જમન અને જમકુ તરફ વળ્યો. ખેસધારીએ કહ્યું, કા ઘડીક સાટું શીદ બગાડો છો બાજી? મારે મોડું થાય છે, વોય ભણેલો, આ વિદ્યા શું લીલું કરવાની હતી? શું કહે છે સુમનલાલ કે મારે મોડું થાય છે, વોય ભણેલો, આ વિદ્યા શું લીલું કરવાની હતી? સુમનલાલે જઈને કહ્યું, લ્યો જોખો અધમણ, હું મજૂર બોલાવું. શું કહે છે? સુમનલાલ છે ખૂબ જ સારો માણસ હતો એટલે ખરેખર કહે છે કે લ્યો જોખો અધમણ, હવે ખરેખર મારે મોડું થાય છે એટલે તમે છે એ અધમણ જોખી કાઢો. વોય શબ્દ છે એનો અર્થ થાય છે કે અરે, વોય ભણેલો, અરે ભણેલો, આ વિદ્યા શું લીલું કરવાની હતી? કે છે ભણેલા માણસ જે છે એને ખબર હોવી જોઈએ કે એક મજૂર માણસ હોય, શાકભાજી વેચવાવાળા હોય તો 2-3 રૂપિયા વધારે કદાચ લઈ જાય તો એમાં એને કંઈ બંગલો નથી બંધાઈ જવાનો, અને 2-3 રૂપિયા જતા રહે તો આપણે કંઈ ખજાનો ખાલી નથી થઈ જવાનો. એટલે કે છે ત્યારે સુમનલાલેની અધીરાઈ ઉતાવળ છે દેખાઈ આવતી હતી, એને વારંવાર ઘડિયાળ સામે જોતા હતા. એટલે કે લ્યો જોખો અધમણ, હવે હું મજૂર બોલાવું. જમન દરેક 5 શેરની ધારણમાં એક એક શેર નમતું તોડવા લાગ્યો. 5 શેર 5 શેર એમ જોખતો હતો, 5 શેર એટલે 2.5 કિલો જોખવા માંડ્યો અને એમાં થોડુંક પણ નમતું પણ જોખતો હતો. ખેસધારી ભાઈ આવીને ઊભા રહ્યા, આ બધું તો એકને એક થયું માળા ગાંડા. શું કહે છે ખેસધારી આવીને કે તું 2.5 કિલોનું જોખે છે તેમાં થોડુંક વધારે જોખી દે છે તો આ તો એકનું એક જ થયું, આ ભાવમાં મને આપી દીધા હોત તો હું શું થાત થાળું? કેમ આટલી નમતી ધારણે તો એ જ હિસાબ થઈ રહે ને, મેં આનાના 3 શેર તો માંગ્યા હતા કે મેં આનાના 3 શેર તો માંગ્યા હતા અને તું ઓછા નમતું વધારે દેશ તો એનો એ ભાવ થાય. અમે તો બાપા રગજકના કાયર, 4 દીથી સુકા રોટલા ચાવતા હોઈએ, એ કાંઈ અમને થોડું ગમે છે? પેટમાં પાણાની જેમ ખૂંચે છે ભાઈ. શું કહે છે? પેટમાં પાણાની જેમ ખૂંચવું એટલે કે અણગમો થવો. અમે તો રગજકના કાયર એટલે કહે છે કે અમે ગરાક સાથે બહુ રગજક ન કરીએ, સીધો ને સટ ભાવ હોય એટલે અમે આપી દઈએ, પછી વધારે કદાચ જોખવું પડે તો એ પણ દઈએ, પણ અમે ખોટી રગજક નથી કરતા. અને 4 દીથી સુકા રોટલા ખાઈએ છીએ તો અમને એમ થાય કે જલ્દી હિસાબ થઈ જાય અને આ થોડા પૈસા વધારે મળી જાય તો અમે માલ છે એ આપી દઈએ. હવે અહીં આપણે આ પાઠ છે એ પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર બાકીનો પાઠ છે એ સમજીશું અને ગ્રામર પણ સાથે સાથે જોતા જઈશું. જો એ તમને કર્તરી અને કર્મણી વાક્ય છે એ પણ પૂછાય છે. સંયોજક કે લે એક વાત કર એટલે હું આખી ફાંટ લઈ લઉં,
સંયોજક નો અર્થ આપણે શું કર્યો હતો, બે વાક્ય હોય એને જોડતો શબ્દ હોય. તો અહીંયા શું છે, લે એક વાત કર એક વાક્ય છે, હું આખી ફાટ લઈ લઉં એ બીજું વાક્ય છે. આ બંને વાક્યને કયો શબ્દ જોડે છે, એટલે. લે એક વાત કર એટલે, હું આખી ફાટ લઈ લઉં એટલે શબ્દ છે, એ સંયોજક છે. ત્યાર પછી બીજું વાક્ય છે કે હાથ પગ અને ડોકમાં હેમના દાગીના હતા. તો હાથ પગ અને શબ્દ છે અહીંયા સંયોજક છે, અને ડોકમાં હેમના, બધી જગ્યાએ અને શબ્દ સંયોજક હોય એવું નથી, એટલે ખાસ યાદ રાખજો કે હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે. તો અને શબ્દ છે એ સંયોજક છે, એટલે આ ખાસ યાદ રાખજો, સંયોજક છે. ત્યાર પછી ખાટાક્ષરે શબ્દ લખેલા હોય તેને બદલે સામાસિક શબ્દ લખો. વિચારનું વલોણું, તો શું થાય, વિચાર વલોણું. જમન અને જમકું, તો અને કાઢી નાખવાનું, જમન જમકું. કાંડા ઉપરની ઘડિયાળ, તો કાંડા ઘડિયાળ. ખેસ ધારણ કરનાર, તો ખેસધારી. મતમાં ભેદ, તો મતભેદ. સટ્ટાની બજાર, તો સટ્ટા બજાર. બંગલા અને મેડિયુમાં, તો બંગલા મેડિયુ. ભેગા શબ્દ કરી નાખવાનો, ટૂંકમાં વચ્ચેનો જે આપણે વિગ્રહ કરીએ ત્યારે શબ્દ મૂકીએ એ શબ્દ કાઢી નાખવાનો, અને બંને શબ્દ છે ભેગા કરી નાખવાના. આ રીતે પૂછાતું હોય છે, એટલે આ બધું ખાસ ધ્યાન રાખતું જવાનું. સમાનાર્થી શબ્દ પણ છે, અમૃત, તો અમી. સુધા, ખુવાર એનો અર્થ થાય છે નુકસાન અથવા ખોટ. હેમ, તો સુવર્ણ અથવા સોનું. ઝેર, તો વિષ અથવા વક. એટલે આ બધું ખાસ યાદ રાખતું જવાનું. હવે આપણે આવતા લેક્ચરમાં મળીએ ત્યારે આગળનો પાઠ ભણશું અને ગ્રામર પણ જોશું.